फ्रेंड्स हवे आपणे स्टार्ट करी छे चैप्टर नंबर 2 बराबर छे। बहु सिंपल चैप्टर छे आ, सॉरी मारथी एवुं ना बोलाय, सिंपल चैप्टर छे, वार्षिक हिसाबो छे। देवीओ अने सज्जनो आ चैप्टर तमने बहुधा मार्क्स आपे छे, 11 मार्क्सनो एक एक्जाम्पल आवे छे। जेटली बने एटली आमां तमे स्पीड राखजो, बराबर छे। नॉर्मली स्टूडेंट, नॉर्मली 80% स्टूडेंट्स बोर्डमां आ चैप्टर सॉल्व करे, आ दाखलो सॉल्व करे ने त्यारे 5 वागे, એટલે 3 થી 6નો ટાઈમ હોય ને તમારો એક્ઝામનો, હે ને, તો 3 થી 6માં એ લોકો 5 વાગ્યા સુધી આ દાખલા પર આવે છે, અને 5 થી 6માં એમને 2 મોટા દાખલા પતાવવાના હોય છે, બરાબર છે। ટાઈમ પણ તમારો ખાસો એવો જતો હોય છે, એટલે તમે થોડી આ ચેપ્ટરમાં પ્રેક્ટિસ બી વધારે કરજો। એન્ટ્રી બેન્ટ્રી બધી જોઈ લેવાની, હવાલાની અસરો ક્યાં જાય છે તે જોઈ લેવાની, ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા જોઈ લેવાના, બરાબર છે। આપણી એપ્લિકેશનમાં તો દરેક હવાલા અલગથી સોલ્વ કરીને બતાવેલા છે, ઓકે ફ્રેન્ડ્સ, એટલે એ બી તમારે જોઈ લેવાના। થોડુંક ધ્યાન આપજો આ ચેપ્ટરમાં, જો તમારો આ દાખલો છૂટી જાય છે કે દાખલો નથી આવડતો તો તમારું પેપર સીધું 89 માર્કનું થઈ જશે, બરાબર છે। યુ મસ્ટ ટેક કેર, બરાબર છે। હવે આપણે નાના નાના ક્વેશ્ચન જોઈ લઈએ, બરાબર છે। શું કીધું છે, ભાગીદારી પેઢીમાં વેપાર ખાતું તૈયાર કરી શું જાણી શકે છે? તો ભાગીદારી પેઢી વેપાર ખાતું તૈયાર કરીને કાચો નફો કે કાચી ખોટ જાણી શકે છે। એટલે તમે વેપાર ખાતું તૈયાર કરો તો તમને ખબર પડે કે ધંધામાં કાચો નફો થયો છે કે કાચી ખોટ। આ ખાસ યાદ રાખજો, વેપાર ખાતાની જમા બાકી, બરાબર છે, વેપાર ખાતાની જમા બાકી બરાબર શું છે, કાચો નફો, અને વેપાર ખાતાની ઉધાર બાકી, વેપાર ખાતાની ઉધાર બાકી, ફ્રેન્ડ્સ વેપાર ખાતાની ઉધાર બાકી બરાબર શું છે? તો કે વેપાર ખાતાની ઉધાર બાકી બરાબર કાચી ખોટ, બરાબર છે। આ તમે ખાસ યાદ રાખજો, ક્લિયર। વેપાર ખાતાની જમા બાકી એટલે કાચો નફો, વેપાર ખાતાની ઉધાર બાકી એટલે કાચી ખોટ। નેક્સ્ટ, ભાગીદારી પેઢી કયું ખાતું તૈયાર કરીને ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણી શકે છે, બરાબર છે? કયું ખાતું તૈયાર કરે, એટલે નફા નુકસાન ખાતું તૈયાર કરે, કેટલો સહેલો ક્વેશ્ચન હે। તો ભાગીદારી પડી નફા નુકસાન ખાતું તૈયાર કરીને ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણી શકે છે, ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ। અહીંયા ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, નફા નુકસાન ખાતાની, ઓકે, નફા નુકસાન ખાતાની જમા બાકી, નફા નુકસાન ખાતાની જમા બાકી બરાબર શું? તો કે ચોખ્ખો નફો, અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી। તો ફ્રેન્ડ્સ, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી બરાબર શું? તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી બરાબર ચોખ્ખી ખોટ, એટલે નફા નુકસાન ખાતાની જમા બાકી ચોખ્ખો નફો, ઉધાર બાકી ચોખ્ખી ખોટ, ઓકે ફ્રેન્ડ્સ। પછી નેક્સ્ટ, ભાગીદારોના પેઢી સાથેના અંગત હિસાબી વ્યવહારો અને જોગવાઈઓ કયા ખાતા દ્વારા જાણી શકાય છે, બરાબર છે? તો કોના, ભાગીદારોના પેઢી સાથેના, એટલે અહીંયા ધ્યાન આપજો, ભાગીદારોના, બરાબર છે, કોની સાથેના વ્યવહારો? તો કે ભાગીદારોના પેઢી સાથેના વ્યવહારો, બરાબર છે, ઓકે, ભાગીદારોના પેઢી સાથેના અંગત હિસાબી વ્યવહારો અને જોગવાઈઓ નફા નુકસાન ફાળવણી ખાતા, નફા નુકસાન ફાળવણી ખાતા દ્વારા જાણી શકાય છે। એટલે ભાગીદારના પેઢી સાથેના બધા વ્યવહાર શેના દ્વારા જાણી શકાય છે? નફા નુકસાન ફાળવણી, નફા નુકસાન ફાળવણી ખાતામાં યાદ રાખજો 2 જ વસ્તુ વચ્ચેના વ્યવહાર નોંધાય, ભાગીદાર અને પેઢી વચ્ચેના, બરાબર છે। ભાગીદાર અને પેઢી વચ્ચે જે આપલે થઈ હોય એ વ્યવહાર શેમાં નોંધાય? તો નફા નુકસાન ફાળવણી ખાતામાં। કાચા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ વાર્ષિક હિસાબમાં ક્યાં દર્શાવાશે? તો કાચા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બિન ચાલુ દેવાના શીર્ષક હેઠળ પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરાશે, એટલે પાકા સરવૈયું બનાવવાનું। આ રીતે બધાને ખબર જ છે, આ પાસ હોય એટલે પાકું સરવૈયું, મૂડી દેવા બાજુ, બરાબર છે, બિન ચાલુ દેવા, ઓકે, બિન ચાલુ દેવા, અને બિન ચાલુ દેવાનું જે શીર્ષક હોય, બરાબર છે, એમાં તમારે લખવાનું પ્રોવિડન્ટ ફંડ, PF એટલે પ્રોવિડન્ટ ફંડ, બરાબર છે, જે હોય તે, એમાં પ્લસ કરી દો પ્રોવિડન્ટ ફંડના રોકાણો
નું વ્યાજ યાદ રહેશે આ રીતે લખવાનું હોય છે ઓકે ફ્રેન્ડ્સ પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરાશે બિન ચાલુ દેવાના શીર્ષક હેઠળ પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરાશે અને સાંભળો દેવીઓ અને સજ્જનો પ્રોવિડન્ટ ફંડનું બીજું નામ છે ભવિષ્ય નિધિ એટલે ઘણી વખત એક્ઝામમાં દાખલામાં પ્રોવિડન્ટ ફંડ વર્ડ યુઝ થતો જ નથી ભવિષ્ય નિધિ વર્ડ યુઝ થાય છે તો છોકરા પાછા ફાફા મારે કે સારું ભવિષ્ય નિધિ શું આવે સાહેબે ચલાવ્યું જ નહીં આ ભવિષ્ય નિધિ હે ભવિષ્ય નિધિ એટલે પ્રોવિડન્ટ ફંડ યાદ રહેશે બાઘા નહીં બનવાનું એક્ઝામ હોલમાં બરોબર છે યાદ રાખજો પછી નેક્સ્ટ ભાગીદારી પેઢીના કાચા શ્રેયમાં દર્શાવેલ આવકવેરો ક્યાં દર્શાવશો તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઓકે પછી જુઓ નેક્સ્ટ ખરીદીની ચોખ્ખી પડતર એટલે શું તો ખરીદીની ચોખ્ખી પડતર એટલે વ્યવસ્થિત ખરીદી બરોબર છે ખરીદીની ચોખ્ખી પડતર એટલે વ્યવસ્થિત ખરીદી પછી જુઓ ફ્રેન્ડ્સ નેક્સ્ટ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે વહેંચણી પાત્ર ખોટ બરોબર છે અહીંયા તમને ખાસ કહું છું નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું તો કે ઉધાર બાકી એટલે વહેંચણી પાત્ર ખોટ અને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી કે છે ઓકે તો જમા બાકી કે તો ફ્રેન્ડ્સ વહેંચણી પાત્ર નફો બરોબર છે યાદ રહેશે ફાળવણી ખાતાની ઉધાર બાકી વહેંચણી પાત્ર ખોટ ફાળવણી ખાતાની જમા બાકી વહેંચણી પાત્ર નફો બરોબર છે આ બધું યાદ રાખવાનું છે દોસ્તો મારે